મિત્રો નમસ્કાર, જેડેસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 17/9/2020 અને ગુરુવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજુ છે, વાત કરીશું રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા આજના દિવસે મેષ રાશિની. આજે કોઈ સમાજ એવી સંસ્થામાં અસહાય તથા નિર્બળ લોકોની મદદ કરવામાં આપનો દિવસ પ્રસાર કરશો તો સારા આશીર્વાદ પ્રાપ્ત થશે. સામાજિક સંબંધોની સીમા પર આજના દિવસે વધશે. કોઈ અટવાયેલા રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વાત કરીશું વૃષભ રાશિની. ઘરમાં નવી વસ્તુ કે ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી થઈ શકે એમ છે. જમીન જાયદાદ અંગે કોઈ પણ કાર્ય પ્રગતિ સાથે થઈ શકે છે. પોતાને સાબિત કરવાનો અવસર ચોક્કસ પ્રાપ્ત થશે. તમારા આત્મવિશ્વાસને વધારશો. વાત કરીશું ત્રીજી રાશિ કહેતા મિથુન રાશિ. આજે તમને જે વસ્તુની શોધ પ્રાપ્ત થઈ હોય જેના કારણે મન ખુશ મિજાજી રહેશે. તમારું આત્મવિશ્લેષણ કરીને તમારા વ્યક્તિત્વમાં ચોક્કસ વધારે પડતો નિખાર લાવવાનો પ્રયત્ન કરો. વાત કરીશું કર્ક રાશિની. આજકાલમાં તમારા રસ આધ્યાત્મિકતા તરફ વધશે, જેનું ફળ સ્વરૂપે તમારી અંદર વધારે સુખ અને આત્મક શક્તિનો અને આત્મશાંતિનો અનુભવ કરાવશે. તમારા જીવનમાં સ્તર ચોક્કસ રીતે ઉત્તર વધારતો જણાવશે. વાત કરીશું અહીંયા સિંહ રાશિની. નવા કાર્યોની યોજના બનશે. તમને શરૂ કરવા માટે કોઈપણ સંપર્ક સૂત્રોની મદદ આજના દિવસે લેવી જોઈએ. લોકો સાથે તમારો મધુર અને સહયોગ તમારા જીવનમાં વ્યવહારમાં તમારી છાપને વધારે નિખારશે અને ઉજ્જવળ બનાવશે. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોએ જીવનની મુખ્ય ઘટનાઓ તરફ તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશો. સ્ત્રીઓ ઘરેલું કાર્યને સહજતા અને સરળતાથી પૂર્ણ કરે તેમાં તમારું વ્યક્તિગત કાર્ય પણ ચોક્કસ રીતે ફોકસ કરવાનો પ્રયત્ન કરો. વાત કરીશું આજના દિવસે તુલા રાશિની. કોઈ જૂની યોજનાને ફરી શરૂ કરવાનો પ્રયત્ન કરો. લોકો સાથે સંબંધ મજબૂત કરવાની દૃષ્ટિએ પણ તમે આગળ વધશો. ઘરના વડીલોનો આશીર્વાદ પ્રાપ્ત થશે, જે તમને તમારા જીવનમાં આગળ લાવશે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. આજે મીડિયા કે સંપર્ક સૂત્રો દ્વારા થોડી જાણકારી મળશે. તમારા કામ સરળ થઈ જશે. તમે તમારા કામમાં અનોખા હથિયારનું પ્રદર્શન કરી શકશો. તમે આ સમયે તમારી રાશિમાં મંગળ બિરાજમાન થઈને બહાદુરી અને ઉર્જાવાન બનાવીને આગળ વધવામાં તમે મદદ કરશે. વાત કરીશું અહીંયા ધનરાશિની. તો ધનરાશિના જાતકોએ તમારા જીવનમાં આજે મોટાભાગના કામ દિવસમાં પહેલા પક્ષમાં પૂર્ણ થઈ જશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે, સુકન આપશે. એ મુલાકાત તમારા જીવનમાં ધાર્મિક કાર્ય પણ પૂર્ણ કરશે. કોઈ ખાસ સંબંધિત દ્વારા તમને સારી ભેટ પણ પ્રાપ્ત થશે. ગમતી વસ્તુઓ પણ ચોક્કસ આજના દિવસે મળી રહેશે. વાત કરીશું મકર રાશિની. આજે કોઈ મોટી દુવિધા દૂર થવાથી માનસિક સુકૂન મળશે. અનુભવી લોકો માર્ગદર્શન આપે તો ચોક્કસ તે માર્ગદર્શન લેજો. મુશ્કેલીઓ દૂર થઈ જશે. જીવનમાં આગળ પણ ચોક્કસ રીતે વધશો. વાત કરીશું કુંભ રાશિની. બાળકોના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ યોજના બનશે. રોકાણ અંગે કોઈ કાર્ય સંપૂર્ણ રીતે સંપૂર્ણ થશે. હિંમત અને સાહસના બળે મુશ્કેલ કામ સરળતાથી પૂર્ણ થઈ શકે એમ છે. વાત કરીશું મીન રાશિની. જીવનની અંદર આગળ આવવા માટે તમારે આજનો દિવસ ઉત્તમ છે. વેપારની અંદર પણ સારી વૃદ્ધિ જોવા મળે છે. સમજવા અને વિચારવામાં વધારે સમય તમારે આજના દિવસે નષ્ટ ન કરવો જોઈએ. ખર્ચ થશે, પણ ખર્ચ સામે ધંધા અને વેપારની અંદર પણ સારી લાભદાયી પરિસ્થિતિઓ જોવા મળશે. વાત કરીશું હવે મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. આજના દિવસે રાશિ ભવિષ્ય જણાવ્યું. જેડેસ ટીવીના ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજીવ સે અસ્તુ શ્રી. જય ગણેશ.